સ્વામી વિવેકાનંદ ફ્રી ઇવનિંગ સ્કૂલ દ્વારા બનાવેલા નવીન સમિતિની સૌ પ્રથમ બેઠક મળી. અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહેલ કાંકરેજ ધારાસભ્યએ પોતાના વિચાર રજૂ કર્યા. પાટણમાં ગરીબ બાળકો માટે છેલ્લા 3 વર્ષથી ચાલતી સ્વામી વિવેકાનંદ ફ્રી ઇવનિંગ સ્કૂલે પોતાના શૈક્ષણિક અને સામાજિક વિકાસના કાર્યક્ષેત્રનો વિસ્તાર વધે તેવા ઉમદા હેતુથી સારા પરિવાર દ્વારા શૈક્ષણિક અને સામાજિક વિકાસ સમિતિની રચના કરવામાં આવી હતી, જેમાં સામાજિક ક્ષેત્રે અને રાજકીય ક્ષેત્રે તેમજ વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિ મૂકવામાં આવ્યા હતા. ત્યારે આ સમિતિના અધ્યક્ષ તરીકે કાંકરેજના ધારાસભ્ય એવા કીર્તિસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સર્કિટ હાઉસ ખાતે શૈક્ષણિક અને સામાજિક વિકાસ સમિતિના સૌ પ્રથમ બેઠક મળી હતી, જેમાં અધ્યક્ષ સ્થાને શાલ અને સ્વામી વિવેકાનંદનું પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે સાથે કમિટીના અન્ય સભ્યોનું પણ પુસ્તક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ઉપસ્થિત સમિતિના અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે આગામી સમયમાં આ શાળામાં આવતા બાળકો નવી ઊંચાઈઓ હાંસલ કરે તેમજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની સાથે સાથે માધ્યમિક શાળાના બાળકોને પણ આ સંસ્થાની સેવામાં લાભ મળે તેવું આહવાન કર્યું હતું. તો યુનિવર્સિટીના કારોબારી સભ્ય શૈલેષભાઈ પટેલે શાળાને તન મન અને ધનથી પૂરેપૂરો સહકાર આપવાની તૈયારી દાખવી હતી. આ સાથે ઉપસ્થિત જયેન્દ્રસિંહ રાજપૂત દ્વારા પણ સ્વામી વિવેકાનંદ ફ્રી ઇવનિંગ સ્કૂલના યુવાનો જે પોતાનો કિંમતી સમય આવા સારા કાર્યમાં ખર્ચ કરે છે તો આ તમામ યુવાનોને અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે સાથે શાળાના માર્ગદર્શિકા ડૉક્ટર પદ્માશ્રીબેન વ્યાસે પણ શાળામાં આગામી સમયમાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની એક પરીક્ષા લેવામાં આવે અને જેમાં 1 થી 50 નંબરે આવે તેવા તમામ વિદ્યાર્થીઓને સારા પરિવાર દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે તમામ સહકાર મળે તેવું પોતાનું મંતવ્ય જણાવ્યું હતું અને જે તે વિષયના તજજ્ઞો દ્વારા પણ વિદ્યાર્થીઓને શિક્ષણનો લાભ મળે તેવું સૂચન કર્યું હતું. તો શાળાના સંચાલક વેદાંતભાઈ દવે જણાવ્યું હતું કે છેલ્લા 3 વર્ષથી આ શાળા કાર્યરત છે, જેમાં શાળાના કેટલાય વિદ્યાર્થીઓ વિશ્વ અને દેશ તેમજ રાજ્ય કક્ષાએ શાળાનું ગૌરવ વધાર્યું છે તેમજ આજના યુવાનોમાં જ્ઞાન, સંસ્કાર, શિસ્ત, રાષ્ટ્રવાદ અને નૈતિક મૂલ્યોનું સંવર્ધન થાય તે હેતુ સાથે સ્વામી વિવેકાનંદ ફ્રી કસ્ટડી સર્કલ ફોર યુથનો શુભારંભ કરવામાં આવ્યો છે. યુનેસ્કો દ્વારા પણ શાળાની નોંધ લેવામાં આવી છે. સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગરથી પ્રકાશિત થતા પક્ષિકમાં પણ સ્વામી વિવેકાનંદ ફ્રી ઇવનિંગ સ્કૂલને સ્થાન મળ્યું છે. તો અત્યાર સુધીમાં જિલ્લા વહીવટીતંત્રથી લઈ સામાજિક અને રાજકીય આગેવાનોએ પણ શાળાની મુલાકાત લીધી છે અને શાળાની કામગીરીને બિરદાવી છે. આમ આજની બેઠકમાં ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ભારતીબેન પટેલ, વિવેકભાઈ પટેલ, નીતિશભાઈ જોશી, ગોવિંદભાઈ પ્રજાપતિ, પાયોનિયર ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ લલિતભાઈ સહિત શાળાનો યુવા સ્ટાફ હાજર રહ્યો હતો. રમેશ રાઠોડ, ZSTV, પાટણ.